માગરોળ તાલુકાના લોયેજ સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનો પારાયણનો લાભ લેતા હરિભક્તો. જૂનાગઢ રાધારમણ મંદિર બોર્ડ ચેરમેન કોઠારી સ્વામીએ સમાજ માટે માનવ સેવાના કાર્યો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ સમાજના આસરા સમાજ સેવાનો ઉમદા હેતુથી રામાનંદ સદાવ્રત કાર્યરત હોય તેવો સ્વામિનારાયણ મંદિર, જે મહાતીર્થ લોજપુર તરીકે પણ ઓળખાય છે, જ્યાં આવતા દર્શનાથી હરિભક્તો માટે રહેવા જમવાની સુવિધા સાથે આશરો મરે તેવા કામગીરી કરવામાં આવી રહી છે. અસંખ્ય દર્શનાર્થીઓ હરિભક્તો લોયેજ સ્વામિનારાયણ મંદિરે દર્શને આવે છે, ત્યારે હરિભક્ત જાદવભાઈ ખોલિયા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બગસરાવાળા પૂજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામી સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથા પારાયણનું રસપાન કરાવી રહ્યા છે, જેનો હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત કથા પારાયણના મુખ્ય યજમાન ખોલિયા પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત કથા પારાયણ રામ જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે હરિભક્તો ભક્તિમય વાતાવરણ સાથે આનંદ ઉલ્લાસથી રામ જન્મોત્સવની ઉજવણી સાથે શ્રીમદ ભાગવત કથા પારાયણનો લાભ લીધો હતો. ગોવિંદ હડિયા, જેડએસટીવી, કેસુદ. આજના લોજપુર એટલે ભગવાન સ્વામિનારાયણનું એક બહુ જ મોટું તીર્થસ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના રુક્ષ્મણીજીની સાથે વિવાહ થયા છે. એ પ્રદેશનું ગામ એટલે સમાજને માટે, શાસ્ત્રો માટે આ બહુ જ પૌરાણિક સ્થાન છે. અને પૌરાણિક સ્થાનમાં અમારા સહયોગ સમાજનો બહુ મેળો છે, અને સાથે સાથે સામાજિક સેવાઓ અને આધ્યાત્મિક સેવાઓનો એક માર્ગ જો કદાચ ખુલ્યો હોય ને તો આ લોજ નગરથી ખુલ્યો છે. એટલે લોજમાં હર કોઈ વ્યક્તિ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતું હોય અથવા દ્વારકાધીશના દર્શન કરીને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા હોય, એમને રસ્તામાં આ એક બહુ જ મોટા આશરા સ્વરૂપ, અને સમાજમાં હર કોઈ ધર્મનો વર્ગ હોય, હર કોઈ વ્યક્તિ હોય, એમાં નાત જાત ભાત કોઈ જોવાનું આવતું નથી. અહીંયા રામાનંદ સ્વામી સદાવ્રત ખોલ્યું છે, અને એ સદાવ્રતને કાયમને માટે સાકાર સ્વરૂપ આ બધા સંતોએ આપ્યું છે. અને એમાંય અત્યાર સુધી જે વયોવ્રત વડીલ ચૈતન્ય સ્વામી હતા, અને એ ચૈતન્ય સ્વામીએ શરૂઆત કર્યા પછીએ પણ વિશેષ ને વિશેષ બળ શક્તિ અને સમાજની સેવા થાય એ ઉમદા હેતુથી અમારા જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામીએ બહુ સારો પ્રયાસ કર્યો છે. હર કોઈ વ્યક્તિને તન ધન અને મનથી સેવા તો કરતા હોય છે, પણ સમાજની જે સેવાઓ, જે રોટલો છે એ સમાજને માટે બહુ ઉપયોગી છે. દવાખાનું પણ ફ્રી ચલાવવાનું, હર કોઈ માનવની સેવા માટેના કાર્યો કરી રહ્યા છે. આજે અહીંના બહુ સારા સદનિષ્ઠ ભક્ત, એમણે ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે, પિતૃઓના મોક્ષને માટે એક બહુ સારી દિવ્ય ભાગવત કથાનું આયોજન અહીંયા થયું છે. જે જાદુભાઈ પરિવાર અને આજે એ માધ્યમથી કદાચ ઘણીવાર બોલાવતા હોઈએ, ઉત્સવ હોય, પ્રસંગ હોય, સમયા હોય, પણ એમાં તો તમારા બધા જ આ ચેનલોની હાજરી હોય છે. પણ આજે વિશેષ આ બધા જ વ્યક્તિઓ સમાજ સુધી જે તીર્થસ્થાનો છે એનો સારો વિકાસ થાય, એ આ ટીવીના માધ્યમથી હર કોઈ વ્યક્તિઓ જોઈ શકે છે, જાણી શકે છે. અને તમારી ઉમદા સેવા ખરેખર આ કાર્યની છે કે જેથી કરી અને સમાજ સુધી નાના મોટા તીર્થો છે, નાના મોટા ક્ષેત્રો છે, એ ક્ષેત્રોની જાગૃતિ જો લાવતા હોય તો અમારા ટીવી ચેનલના. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે.
साबरकांठा जिल्लामां सौप्रथम सुगरकेन हाइजेनिक ओर्गेनिक शेरडीनो प्योर रस प्रांतिज सेव पेलेस खाते मळशे। हवे बरफथी छुटकारो अने बरफथी थती बीमारीओथी पण छुटकारो। शेरडीनो ताजो अने हाइजेनिक ओर्गेनिक शुद्ध रस पीवो मात्र ने मात्र सेव पेलेस खाते। हाल चाली रहेली कोरोनानी महामारीमां हाइजेनिक ओर्गेनिक सुगरकेन प्योर शेरडीनो ताजो रस शरीर माटे खूब ज छे लाभदायक। सुगरकेन हाइजेनिक ओर्गेनिक शेरडीनो रस आपना अने आपना बाळको परिवारना स्वास्थ्य माटे हितावह। शुभ प्रसंगो माटे केरीनो रस, शेरडीनो रस, श्रीखंड, मठो, बासुंदीना ओर्डर माटे संपर्क करो सेव पेलेस रस सेंटर नो। प्रेम अने विश्वास नो अतूट बंधन सेव पेलेस रस सेंटर। स्थल सेव पेलेस रस सेंटर निर्माण कॉम्प्लेक्स एप्रोच रोड HDFC बैंक नी सामे प्रांतिज जिल्लो साबरकांठा। अमारो कॉन्टेक्ट नंबर छे 9163-5204।